ધોરણ પાંચ આજે આપણે 11મું ચેપ્ટર ચાલુ કરીશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, અધ્યયન કરો અને યાદ રાખો. ખાલી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. જેમ તમે ગુજરાતીમાં તમારે આવતો જશે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે લખતા વાંચતા આવડવું તે, તો એને શું કહેવાય? અક્ષર જ્ઞાન. બીજું છે જેને શત્રુ નથી તે, તો અજાત શત્રુ. ત્રીજું છે તીર્થ નક્કી કર્યા વિના આવનાર, તો એને આવશે અતિથિ. ચોથું છે નિરાધાર બાળકને રહેવાનું સ્થળ, તો આવશે આશ્રમ. પાંચમું છે જેની આરપાર જોઈ શકાય તેવું, તે પારદર્શક. છઠ્ઠું છે પોતાના હાથે લખેલું પોતાનું વૃત્તાંત, તો આવશે આત્મકથા. એટલે કે આપણે જ આપણા આપણું જે હોય એ આપણે જ લખી, એટલે એને કહેવાય આત્મકથા. બાળકથી માંડીને વૃદ્ધ સુધી, તો આબાલવૃદ્ધ. આઠમું છે ઈશ્વર છે એમ માનનાર, તો આસ્તિક. નવમું છે જગતમાં ઈશ્વર છે જ નહીં એમ માનનાર, તો નાસ્તિક. દસમું છે જોઈ તે કરતાં વધુ ખર્ચ કરનાર, તો ઉડાવ. અને અગિયારમું છે જોઈ તે કરતાં જોઈ છે તે કરતાં ઓછો ખર્ચ કરનાર, તો કોણ આવશે? કંજૂસ. અને બારમું છે જોઈ તેટલું જ વાપરનાર, તો કોણ આવશે? કર્કશિયો. તે પછીનું તેરમું છે આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તેને કાલ્પનિક રેખા એટલે કઈ કહેવાય? ક્ષિતિજ. ચૌદમું છે જેનો પતિ મરી ગયો છે તે સ્ત્રી, તો વિધવા. પંદરમું છે જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ, તો વિધુર. સોળમું છે ચોમાસુ પાક, તો એને શું કહેવાય? ખરીફ. સત્તરમું છે શિયાળુ પાક, તો એને કહેવાય રવિ. અઢારમું છે બધા રાજાઓ ઉપર પોતાની સત્તા સ્થાપનાર, કોણ કહેવાય? ચક્રવર્તી. ઓગણીસમું છે પારકાનું ભલું કરનાર, તો પરોપકારી. વીસમું છે લાંબો અને વિશાળ અનુભવ ધરનાર, તો કોણ આવશે? પીઠ. એકવીસમું છે મોટી ઉંમરની વ્યક્તિઓને અપાતું શિક્ષણ, તો આવશે પોઢ શિક્ષણ. અને બાવીસમું છે દરિયામાંથી મોતી કાઢનાર, તો મરજીવા. ત્રેવીસમું છે ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે, તો કોણ આવશે? માધુકરી. ચોવીસમું છે પથ્થર પર કોતરેલા લેખ, તો આવશે શિલાલેખ. અને પચીસમું છે આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા એટલે વેધશાળા. આ આપણે 25 છે શબ્દ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ એ આપણે શીખી ગયા છે. હવે આ તમારે સમજવાના છે અને આ પાકી બુકમાં વ્યવસ્થિત રીતે લખવાના છે.